નમસ્કાર બાળકો, કેમ છો? તમે બધા મજામાં ને? આપણે યોગમાં ઘણા આસન શીખ્યા, બરાબર છે? હવે આજે આપણે કયું શીખવાના છે? નમસ્કાર આસન, પર્વતાસન અને હસ્તપાદાસન. નમસ્કાર આસન કરવાથી તમે શરીર અને મન તંદુરસ્ત રહે છે. પર્વતાસન કરવાથી તમારા અન્નનળી અને શ્વાસનળીનો શુદ્ધ થાય છે. અને હસ્તપાદાસન કરવાથી તમારા કમર આ કરોડરજ્જુ આવે ને એ રોગનો રોગ દૂર થાય છે. તો ચલો આપણે આસન કરીએ. પહેલું છે નમસ્કાર. એ કરવાથી તમારે આ આસન રોજ સૂરત દાદા પર સવારે ઉઠી અને સુરત દાદા ઉગે તે દિશામાં જઈ અને બે હાથ આમ જોડી આ અંગૂઠો તમારા છાતી આગળ આવવો જોઈએ અને આમ સીધા હાથ ટટ્ટા રાખી અને આંખો પર અને શ્વાસ ઊંડો લેવાનો અને પછી છોડવાનો. ફરી શ્વાસ છોડવાનો. આ આસન સૂર્ય નમસ્કાર સામે સૂર્ય દાદા સામે કરો તો તેનાથી તમારું મન અને શરીર સ્વસ્થ રહે છે, બરાબર? હવે હાથ સીધા. તમને ટીચરે તાળાસન શીખવાડ્યું હતું તો હવે આપણે તાળાસનની સાથે પર્વતાસન કરવા. પર્વતાસનમાં તમારે સીધા ઉભા રહેવાના, પછી તમારા બે હાથ આમ સીધા ઉપર પાછળ બાજુ નમાવાનું. કઈ પર્વતનો આકાર બનાવવાનો, તમારા હાથ પાછળ બાજુ સીધા જવા દે. ફરી સીધા થા, ફરી હાથ સીધા ટટ્ટા પર્વતાસન આમ કરવાનું. આ આસન કરવાથી અન્નનળી અને શ્વાસનળીનો રોગ દૂર થાય છે. હવે સીધા ફરી. હવે છે હસ્તપાદાસન. આ આસન પણ તમારે હાથ લેવાના અને આમ નીચે જમીન પર અડાડવાના છે, બરાબર છે? આમ પગ સીધા, હાથ નીચા જમીન પર. ફરી આ આસન કરવાથી તમારા કરોડરજ્જુ એટલે અહીંયા આપણા પાછળના મણકા આવે ને એ મજબૂત બને છે, બરાબર? આ આસનો ટીચર કરાવે છે, તમે લોકો રોજ ઘરે કરજો. આવજો, આપણે આપણી વિડીયોમાં ફરી મળીશું.